સર્વ હરિભક્તોને મારા સપ્રેમ જય ગુરુદેવ લગ્ન જીવન સુખી જીવન સંપન્ન જીવન લગ્ન કોને કહેવાય લગ્ન જીવન એટલે શું તો કે પુરુષનો પુરુષાર્થ અને સ્ત્રીનું સમર્પણ એ બંનેનો સરવાળાનું નામ જ લગ્ન જીવન પુરુષનો પુરુષાર્થ સ્ત્રીનું સમર્પણ પત્નીનું સમર્પણ પુરુષાર્થ કમાવાનો પુરુષાર્થ ધંધામાં પુરુષાર્થ ઘરને વ્યવસ્થિત રાખવાની મહેનતને પુરુષાર્થ તન મન ધનથી પુરુષાર્થ કરી અને સાત્વિક કમાણી નીતિની કમાણી પ્રમાણિતાની કમાણી સતથી કમાઈને આવ્યો હોય જાત મહેનત કરી હોય પરસેવાથી કમાયો હોય અને શ્રી પત્ની એ પતિ પતિના પરિવારમાં સાસુ સસરા દેર જેર દેરાણી જેઠાણી બાળકો એ બધાને સમર્પિત થઈ ગઈ હોય એને સમર્પણ આપી દીધું હોય એવા પુરુષો એવા પત્ની એવો પતિનું જીવન મંગલમય હોય છે સુખી જીવન હોય છે હવે સ્ત્રીનું કામ શું પત્નીનું કામ શું તો કે પત્નીનું કામ છે સર્જન કરવાનું અને કુટુંબની વ્યવસ્થા વ્યવસ્થિત રાખવાનું આ સ્ત્રીનું પત્નીનું કામ છે સર્જન કરવું નવું નવું સર્જન કરવું વ્યવસ્થા કરવી ઘરથી માંડી સાફ સફાઈથી માંડી બધી જ વ્યવસ્થિત વ્યવસ્થિત વસ્તુ મુકાયેલી હોય એ જે જગ્યાએ જમવાનું ખાવાનું પીવાનું લુગડા લતં આ બધાની જવાબદારી એ પત્નીની છે સ્ત્રીની છે એ બધી જની વ્યવસ્થાની જવાબદારી છે એ સંભાળે સામાન્ય રીતે પત્નીઓ સ્ત્રીઓ લાગણીશીલ લાગણીશીલ હોય છે તરત જ એને હટ થાય કારણ કે સેન્સિટિવ છે તો પરિવારના બીજા સભ્યો જે હોય ઘરમાં એને એવું કોઈ વાણી વર્તન કે આચાર વિચારથી એની લાગણીઓ ન દુભાય એનું બહુ ધ્યાન રાખવાનું છે કારણ કે સ્ત્રી પછી આખી દુનિયા જ સ્ત્રીઓ કેમ ના હોય બધી જ લાગણીશીલ છે અને એનામાં પ્રભુએ સહનશીલતા પણ આપી છે એ સહનશીલતાથી ભરપૂર ભરેલી છે એનામાં ત્યાગની ભાવના છે આવી સ્ત્રીઓ પત્નીઓ પરિવારને સુખી કરે છે હવે સ્ત્રી અને પત્ની એ હૃદયથી કામ લે છે એ હૃદયને આગળ રાખીને કામ કરે છે જ્યારે પુરુષ એ બુદ્ધિથી કામ કરે છે અને બુદ્ધિથી કામ લે છે સ્ત્રીઓ લાગણીથી જો કશું જ ન થાય તો સ્ત્રી મંડે રડવા લાગણી પ્રધાન છે ને એટલે મળશે રડવા રડવાનું ચાલુ કરી દે પુરુષ બુદ્ધિથી કામ લેશે તરથી કામ લેશે ભીતરથી કામ લેશે એ વિવાદથી કામ લેશે તો આ બંનેમાં હવે આવ્યા માતા અને પત્ની આ સાંભળજો માતા અને પત્નીમાં માં શબ્દમાંથી પ્રેમ ઉભરાય છે મા શબ્દમાંથી પ્રેમ ઉભરાય છે હસ્તિનાપુર નગરીમાં કૌરવને પાંડવો રાજસભામાં દરરોજ ભેગા થતા તો કર્ણ પણ દુર્યાધનો ભાઈબંધ હતા મિત્ર હતા એ પણ ત્યાં હતા તો કર્ણ કુંતાને કઈ દ્રષ્ટિથી જોતા કઈ આંખથી જોતા કુંતા યુધિષ્ઠિરની માં છે કુંતા ભીમની માં છે કુંતા અર્જુનની માં છે કુંતા સહદેવની મા છે કુંતા નિકુલની મા છે કુંતા પાંડુની પત્ની છે કુંતા દુર્યાધનની કાકી છે કૌરવોની કાકી છે પણ કદાપી એવું નહોતું વિચાર્યું કે કુંતા મારી મા છે પણ જ્યારે કૃષ્ણ પરમાત્મા એને ગુરુ મળ્યા અને કૃષ્ણ પરમાત્મા એને કર્ણને કહ્યું કર્ણ આ કુંતા તારી સગી જનેતા છે તારી મા છે એ મા શબ્દ એના કાને પડ્યો અને હૃદયમાંથી પ્રેમ પ્રગટ થયો અને આ બાજુ કુંતા તો એને ઓળખતા કે કર્ણ અમારો દીકરો છે એમાં તો હૃદયમાં પ્રેમ છલકાતો હતો પણ એ બતાવી શકતા નહોતા પ્રેમ તો ઉભરાતો હતો તો મા શબ્દમાંથી માના હૃદયમાંથી પ્રેમ ઉભરાય છે જ્યારે પત્ની શબ્દમાંથી ત્યાગ અને સમર્પણની ભાવના ઉભરાય છે સ્ત્રી અને પત્નીમાં માં અને પત્નીમાં આટલો ફરક માના હૃદયમાંથી પ્રેમ ઉભરાય પત્નીના હૃદયમાંથી ત્યાગ અને સમર્પણની ભાવના ઉભરાય આનું નામ છે પરિવાર વળી આગળ કહ્યું મા કેદી માગે નહીં માં કેદી દીકરા કને માગે નહીં માગે એ પત્ની માં કેદી માગે નહીં અને દીકરો માગ્યા વગર આપે એ દીકરો માં માગવું ના પડે દીકરા કને ગુરુ અને શિષ્યનું એવું છે ને માગે એ ગુરુ નહીં ન આપે એ નહીં એ કનેરી મઠના મહાપુરુષ ગુરુદેવનો આ શબ્દ છે એ એકવાર સરસ મજાનો શબ્દ મને મારા કાને મને એને સરસંગમાં સમજાયો કે બાપુ માગે એ ગુરુ ન કહેવાય અને જે ન આપે એ શિષ્ય ન કહેવાય બહુ સરસ એ શબ્દ મને આજ પણ મારા હૃદયમાં અંકિત થઈ ગયો છે માટે જીવનમાં સુખી થવા માટે આ બધી જે કંઈ અહીંયા માહિતી આપવામાં આવી છે એ અનુભવની માહિતી છે સર્વ શિષ્ય બંધુઓ અને ભગિનીઓને અને પરિવાર પરમકૃપાળો પરમાત્મા તમને સુખી સંપન્ન રાખે ધર્મના માર્ગે આગળ લઈ જાય આત્માના કલ્યાણ માર્ગે આગળ લઈ જાય તમારી સાધનામાં પ્રભુ તમને સાથ આપે અને પરિવારમાં બાળબચ્ચા કુટુંબ પરિવારને ધર્મ રાખે સંપ આપે સદબુદ્ધિ આપે લાજ લજ્જા અભ્રમસમ રખાવે અને પ્રભુ તમારું કલ્યાણ કરે અને બાળકો ભણી ગણીને એમના પોતાના ધ્યેય પહોંચે એ ભાવના સાથે સર્વે ભાવન તો સુખીને